गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम पटेल हार्दिक छे, हूँ गुजरात विद्यापीठ शारीरिक शिक्षण महाविद्यालय में एमपीएड सेमिस्टर थ्री में अभ्यास करू छू। हूँ आज एथलेटिक्स की अंदर बर्ची पैक में टीचिंग लेसन लेवा मांगू छू, तो आप बदा सहभागी थाओ एवी आशा। चलो विद्यार्थी मित्रों, आप बर्ची पैक विषय थोड़ी माहिती लीजिए। तो पहला आप बर्ची पैक में इतिहास लीजिए। तो वर्षी पैक इतिहास अपने जो अगौ तो आप जो कि आप आगाव था आदिमानव ए लोग शिकार करने के जे राजा महाराजाओ था ए लोग युद्ध करने पहला उपयोग करता। तो अब जो हे कि तीक्ष्ण धार वालू जो बनाता पत्थर घसी ने के पहलो बनाता पीछे तना शिकार पाचता शिकार करता अने राजा महाराजाओ जो युद्ध करता ए युद्ध में सैनिकों ने મારવા માટે અથવા કે એ ભાલાનો ઉપયોગ કરતા હતા, જેના પછી આપણે જોઈ શકીએ કે એનો શરૂઆત થઈ બરાબર। પછી આપણે જોઈએ તો ઓલમ્પ ત્યાર પછી આ ભાલા ફેંકને રમત ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું। તો ઓલિમ્પિકમાં એક પાંચ કલાક પાંચ વિકેટ રમવાનો, ઓલિમ્પિક જે એથ્લેટિક્સ તૈયારી કહેવાય એમાં પાંચ વિકેટ રમવાનો હતું। તેમાં એના સમૂહમાં બરછીનો જે આકાર હતો એમાં વિવિધ રીતે ફેરફાર થયા। પહેલાં જોવા તો વાસ બંબુ બંબુનો ઉપયોગ હતા, ત્યાર પછી જોઈએ તો લેધર, એ બધું જુદી જુદી રીતે સમાવેશ કરીને બરછીનો આકાર બદલ્યો, પછી એનો વેટ એના વજન બધું બદલીને ત્યાર પછી આપણે જોઈએ તો બરછી પેકના મેદાનમાં જે ઓલિમ્પિકના નિયમ પ્રમાણે એ લોકોએ એનું મેદાન મેઝરમેન્ટ તૈયાર કર્યું, પછી એના પ્રમાણભૂત અને એ રીતે ખ્યાલ રાખીને બરછી પેકનું મેદાન તૈયાર કરી ઓલિમ્પિકમાં એને સ્થાન આપ્યું। હવે આપણે જોઈએ મેદાન, તો બરછી પેકનું મેદાન પહેલા આવે છે રનવે। તો રનવે કેટલા મીટરનો હોય છે? રનવે આપણે જોઈએ તો 30 થી 36.5 મીટર પછી પહોળાઈ, તો પહોળાઈ 4 મીટર, પછી ફેક પ્રદેશ, તો ફેક પ્રદેશ છે 40 થી 45 મીટર, એટલે સાધનો જોઈશું। તો પહેલા તો આવશે બરસી, તો બરસી આપણે જોઈએ તો બરસી આ રીતે આગળ આ રીતે બરસી આવશે, ઓકે। ત્યાર પછી આવશે મેજર ટેપ, જે ગ્રાઉન્ડ માપવા માટે, પહેલા તો બરછી એટલે બરછી એટલે બરછી, તો પછી એના પછી આવશે મેજર ટેપ એટલે ગ્રાઉન્ડ ને મેજરમેન્ટ માપવા માટે। પછી લાલ અને સફેદ ઝંડી, લાલ અને સફેદ ઝંડી શા માટે? કે કોઈ પ્લેયર ફાઉલ કરે તો તેને રેડ ઝંડી આપવામાં આવે, અને વ્હાઇટ એટલે કોઈ ફાઉલ નહીં થાય અને એટલે તેના માટે વ્હાઇટ ઝંડી। પછી આવશે ગુણપત્ર, એટલે જે આપણે જોઈએ તો 8 થી 10 પ્લેયર છે તો બધાનું ગુણપત્ર માપવાનું હોય કે કોનો કેટલી જર્સી ફેંકી, તો તેના માટે ગુણપત્રનું। પછી ખીલા, ખીલો શા માટે? મેજર ટેપમાં મૂકીને જ્યાં બરછી પડે છે ત્યાં એ ખીલો મૂકીને માપવા માટે। ચાલો હવે આપણે જોઈશું બરછી પકડના પ્રકારો। તો બરછી પકડના એક પહેલો પ્રકાર છે અમેરિકન પકડ। તો અમેરિકન આ પ્રકારની પકડમાં ખેલાડીઓને ચારે આંગળીઓ અંગૂઠાને ભેગી રાખીને અંગૂઠાને વાળવામાં આવે છે, આ રીતે પકડવાનું, આ રીતે બરાબર, આ રીતે। બીજી છે ફિનિશ પકડ, તો આ પકડમાં 3 આંગળીઓ એક સાથે રહેશે અને આંગળી અને અંગૂઠો બાજુ પર રહેશે,
એટલે આ રીતે બચીને આ પાછળનો ભાગ આ રીતે ચોકસ ઓકે હવે આપણે બર્સી પેકમાં જોઈશું તો ફાઉલ તો ફાઉલ બે રીતે થશે એક બર્સી જ્યારે પ્લેયર ફેંકે છે તેનો જે રનવે છે એ રનવે થી આગળ આ લાઈન આવે એ લાઈન થી એનો આગળ પગ જતો રહે અથવા બર્સી ફેંકતા પ્લેયર પડી જાય અને આ લાઈન થી આગળ જતો રહે ત્યારે ફાઉલ થશે પહેલો ફાઉલ અને બીજો ફાઉલ ક્યારે થશે આ બર્સી પ્લેયરે ફેંકી બરાબર અને જે બર્સીની અણી આવે એ અણી આ રનવે માં ન પડે અહીંયા આગળ મેદાનમાં ન પડે અને બર્સી સીધી પડે અથવા બર્સી કોઈ બીજી રીતે અણી ની પડે અને કોઈ બી રીતે બર્સી પડે એ બીજો ફાઉલ ઓકે એટલે બે રીતે ફાઉલ થશે એક તો પહેલો ફાઉલ આ કે આ રનવે છે એમાંથી જે પ્લેયર છે એ દોડે છે દોડતા દોડતા આ લાઈન થી આગળ નીકળી ગયો બરાબર ત્યારે અને બીજો ક્યારે ફેંકી અને બચીને પોઈન્ટ પડે ને ત્યારે બીજો ફાઉલ થશે ઓકે આપણે હવે બચી બેકની રીત જોઈશું તો પહેલા પ્લેયર શું થશે એને જેટલા વજનની બરછી જોઈતી હશે તે વજનની બરછી લઈ શકશે બરાબર એમ તો જોવા જાય તો મારી સેમ જ પણ એ આ ગેમમાં એવું છે કે એની પોતાની બરછી પણ એ યુઝ કરી શકે બરાબર અને એને જે બરછી ચેક કરશે કે જેમાં કઈ પોઈન્ટનો પ્રોબ્લેમ હોય પછી આ વાટી છે કે ફાઈબરની છે વાસની છે એની રીતે લઈ શકશે પછી ત્યાર પછી જોઈએ તો આ રનવે એમાં એ 70 ડગલા લેશે રનવે માં 70 ડગલા લેશે ત્યાર પછી એ 70 ડગલા દોડીને ભી ફેંકી શકે ક્યાં તો પછી અહીંથી ઊભી રહીને પણ ફેંકી શકે એટલે બે માં છે કે ખડી ફેંક અને દોડ ફેંક તો પ્લેયર એ ડિસાઈડ કરશે કે એને કઈ રીતે ફેંકવાનું છે બરાબર સોફ્ટ પદ્ધતિ વિશે જોઈશું એમાં પહેલી છે ખડી પદ્ધતિ તો ખડી પદ્ધતિમાં જે પ્લેયર છે એ પ્લેયર જે લાઈન છે એ લાઈન પરથી ઊભી રહીને ફેંકશે બરાબર જ્યાં લાઈન છે એ જગ્યા પરથી ફેંકી શકશે અને બીજી પદ્ધતિ છે દોડ પદ્ધતિ દોડ ફેંક પદ્ધતિ દોડ ફેંક પદ્ધતિમાં એ રનિંગ અથવા જે આ લાઈન છે એ લાઈન પર દોડીને ફેંકી શકશે જેમ કે આપણે જોઈએ આગળ જોયું રનવે તો રનવેમાં એને જે 70 ડગલા મેં આગળ કીધું તેમ 70 ડગલા કરીને પણ એ ફેંકી શકે છે એમાં એની અમુક જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ઉપયોગ કરી જેમ કે મેં પદ્ધતિઓ કીધી અમેરિકન પકડ પદ્ધતિ અને ફિનિશ પકડ પદ્ધતિ આ બે પકડ પદ્ધતિઓથી એ બર્સીને રિલીઝ કરી શકે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે હું તમને આજે ભણાવ્યું એમાંથી અમુક સવાલ પૂછીશ ઓકે તો તમારે એના જવાબ આપવાના રહેશે તો બર્સી ફેંકમાં મેદાનમાં મેદાનના રનવેની લંબાઈ કેટલી હોય વેરી ગુડ 30 થી 36 આખા વાક્યમાં જવાબ બરછી ફેંકની મેદાનની લંબાઈ 30 થી 36 મીટર ઓકે વેરી ગુડ ઓકે બરછી ફેંકમાં મેદાનની પહોળાઈ 4 મીટર વેરી ગુડ બરછી ફેંકમાં ફેંક પ્રદેશ જે આવે છે મેં તમને બતાવ્યો ફેંક પ્રદેશ આ ફેંક પ્રદેશ એન્ડ એ ફેંક પ્રદેશ કેટલા મીટર હોય છે બરછી ફેંકની મેદાનની પહોળાઈ 43 મીટર વેરી ગુડ ઓકે ઓકે જે હવે એમાં આપણે મેં તમને આગળ જણાવ્યું કે એમાં જે સાધનો આવે છે બરાબર બરછી ફેંકના સાધનો તેમાં સાધનોમાં શું શું ઉપયોગ થાય છે કોઈ જણાવશે સાધનો બરછી ફેંકના સાધનો બરછી ફેંકમાં બરસી પે ચૂનો વ્હાઇટ લાલ હા વ્હાઇટ લાલ ચંડી હા પ્રમાણપત્ર હા પ્રમાણપત્ર ને ગુણન હા ઓકે વેરી ગુડ છે ઓકે આભાર વિદ્યાર્થી મિત્રો આજે જે મેં એથ્લેટિક્સ ની અંદર બરછી ફેંક પર જે ટીચિંગ લેસન લીધો એમાં તમે મારા સહભાગી બન્યા અને ફૂલ સપોર્ટ આપ્યો એ માટે હું દિલથી આભાર માનું છું